વેલકમ બેક. ઈપીએફઓની વેબસાઇટ પરથી પીએફ ધારકોના ડેટા ચોરી થવાની શંકા સેવાઈ રહી છે. જો કે ઈપીએફઓએ આ વાતનો ઇનકાર કરતા કહ્યું કે પીએફ ધારકોના ડેટા સુરક્ષિત છે, પરંતુ આ અંગે શંકાઓ સેવાઈ રહી છે કારણ કે કોઈપણ પ્રકારની ગડબડી વગર વેબસાઇટ બંધ કરી દેવાય. આવામાં 70 કરોડ મેમ્બર્સની પર્સનલ ડિટેલ ખતરામાં છે, તો સાથે સાથે આ માહિતીનો દુરુપયોગ પણ થઈ શકે. આ માહિતીથી પીએફ ખાતામાં પડેલા પૈસા પણ કાઢી શકાય છે. બેન્કિંગ એક્સપર્ટ વિવેક મિત્તલના જણાવ્યા અનુસાર ડેટા લીક થવાની તમારી પર્સનલ ડિટેલ શેર થઈ શકે છે, તમારું ખાતું પણ હેક થઈ શકે છે અને ખાતામાંથી પૈસાની ઉઠાંતરી પણ થઈ શકે છે. ડેટા લીક થવાનો મતલબ એ છે કે સંપૂર્ણ કેવાયસી લિંક થવી, તો પીએફ ખાતા સાથે આધાર કાર્ડ પણ લિંક હોય તેના પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. આધાર સાથે ખાતામાં બેંક એકાઉન્ટની પણ વિગત હોય છે, જેનાથી બેંક એકાઉન્ટ પણ હેક થઈ શકે છે. મોબાઈલ બેન્કિંગ કરનારાઓને આ સમસ્યા નડી શકે છે. વળી આ ઓનલાઈન સર્વિસમાં મોબાઈલ નંબર પણ રજીસ્ટર હોવાથી મોટા ભાગના ટ્રાન્ઝેક્શન ઓટીપીથી થતા હોવાથી હેકર ઓટીપી દ્વારા પણ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. તો આ અંગે ઈપીએફઓ અને શ્રમ મંત્રાલયે નિવેદન આપ્યું કે ડેટા લીક થયો નથી, પીએફ ધારકોનો ડેટા સુરક્ષિત છે.